ચાલો બાળકો, આજે આપણે એકમ પાંચ કલરવ પાઠ્યપુસ્તકમાં એકમ પાંચ અમે સૌ માં પાના નંબર 51-54 સુધી અભ્યાસ કરવાનો છે. એ પહેલાં મેં તમને જોડકણાનો વિડીયો તો આપી દીધો હતો, બરાબર. હવે આજે આપણે ફરીવાર જોડકણા જોશું ચિત્ર સાથે. ચાલો જોઈએ. જુઓ, સૌપ્રથમ આ પહેલાં શેનું ચિત્ર છે? શાકભાજીનો રાજા કોણ? હા, બટાકુ. મેં તમને બધા એને ભાવે ને? હા, બટાકુ રે બટાકુ, નદીની રેતમાં ઉગતું બાળકને એ ભાવતું, શાકનો રાજા કહેવાતું. જો, બટાકુ રે બટાકુ, બટાકુ ક્યાં ઉગતું? તો નદીની રેતમાં. બાળકોને ભાવતું, બાળકોને બહુ ભાવે બટાકુ. અને શાકભાજીનો રાજા, શાકભાજીનો રાજા કોણ? હા, બટાટું. હવે એની પછીનું ચિત્ર જુઓ. એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ. તમે કોબીજ જોઈ છે ને? જો ચિત્રમાં જો, પાનની અંદર પાન, પાનની અંદર પાન, આ કોબીજ છે. કોબીજ એ શાકભાજીમાં આવે, આવે ને કોબીજ. તમે સલાડમાં પણ ખાવ છો ને? હા. હવે એની પછીનું ચિત્ર જુઓ. મીઠી કેરી સૌને ભાવે, ઉનાળાએ આંબે આવે, રાજા કઈ સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે. જો, ઉનાળામાં કયું ફળ આવે? કેરી. તો કેરી તો બાળકોને બહુ ભાવે. મીઠી મીઠી પીળી પીળી રસ ખાવ છો ને કેરીનો? અને તમારા માટે લાવે કોણ? તો તમારા મમ્મી. ની ફળનો રાજા કેરી છે. જેમ શાકભાજીનો રાજા બટાકો હતો ને, એમ ફળનો રાજા કોણ? કેરી. હવે એની પછી જુઓ. ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ, ઉનાળામાં કરશો ના બાદ, સંતરા કહીને કરજો સાદ. ઉનાળામાં જો, સંતરા છે એ ઉનાળામાં શક્તિ આપવાનું કામ કરે. સંતરા ખાવ છો ને બધા? તો સંતરાનો રસ પીવાથી શક્તિ આવે, ઉનાળામાં ગરમી ન લાગે. એટલે ઉનાળામાં સંતરાનો રસ પીવો જોઈએ. તો સંતરાનો રસ કેવો હોય? ખાટો મીઠો હોય ને. હવે પાછળ પાનું ફેરવો. હવે ફૂલના જોડકણા આપ્યા છે. ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનો અંગ. ગુલાબનો કેવો રંગ હોય? લાલ. એની પાંખડીઓ કેવી હોય? કોમળ કોમળ હોય ને. પાંખડીઓનું બલે બને ગુલકંદ, જોઈને સૌ થઈ જાય દંગ. જો, પાંખડીઓમાંથી પાંખડીઓને સૂકવીને શું બનાવાય? ગુલકંદ, બરાબર. ચાલો હવે એની પછીનું ચિત્ર જુઓ. પીળા પીળા ગોટા છે, ફૂલમાં એ ગલગોટા છે, ફૂલહારમાં ઝૂલે છે, ન સૂંઘે એ ભૂલે છે. તમે પીળા પીળા ગલગોટાના હાર જોયા છે ને? તો કેવા સરસ હોય, ગોળ ગોળ હોય ને. હા, ચાલો હવે ફૂલના જોડકણા તો પૂરા. હવે જુઓ, આપણે જોડકણા જોયા, એમાં શાકભાજીની વાત થઈ, ફળની વાત થઈ, ફૂલની વાત થઈ. હવે આ જોડકણામાં નવા કયા શબ્દો છે? તો જુઓ, પહેલો શબ્દ છે આંબો, પછી સ્વાદ, પછી ગુલકંદ, પછી કોમળ, પછી ડંગ, ને એને જેવો જ શબ્દ અંગ અને ફૂલહાર. આ જોડકણામાં એટલા નવા શબ્દો છે. હવે નીચે જુઓ. સાંભળો અને બોલો. આ પહેલાં તમે આ શબ્દ વાંચન કરી લીધા છે, બરાબર.
હવે આ શબ્દ તમારે તમારી લીટીવાળી નોટમાં વાંચતા જવાના છે અને લખતા જવાના છે. લખશો ને બધા? જો આ શબ્દમાં સાદા શબ્દ છે, કાનાવાળા શબ્દ છે અને કેવાળા શબ્દ પણ છે. તો આ બધા શબ્દ વાંચન કરતાં તમને બધાને આવડે જ છે. તો શબ્દ વાંચન કરતા જવાના અને સારા અક્ષરે લીટીવાળી નોટમાં લખતું જવાનું છે. લખશો ને? સરસ. હવે જુઓ પાના નંબર 53. ઓળખો અને ગોળ કરો. જુઓ તમને અહીંયા ગોળમાં કયો મૂળાક્ષર આપ્યો છે? ક. તો આ ચિત્રો દેખાય છે ને, એમાં તમારે ક મૂળાક્ષર શોધવાનો છે અને એની ઉપર ગોળ કરવાનું છે. જુઓ પહેલા ચિત્ર આપ્યું છે, શેનું ચિત્ર છે? હા, કબૂતરનું. તો નીચે જુઓ કબૂતર એવું લખેલું આપ્યું છે. અને જુઓ કયા મૂળાક્ષર ઉપર ગોળ કર્યું છે? ક ઉપર, બરાબર. હવે આપણે બાજુમાં જુઓ કયું ચિત્ર છે? હા, કાગડાભાઈનું ચિત્ર છે. તો એની નીચે જે શબ્દ આપ્યો છે કાગડો, તો આપણે ક ઉપર ગોળ કરીશું. હવે એની બાજુમાં જુઓ શેનું ચિત્ર છે? કેળાની છાલનું ચિત્ર છે. તો નીચે જુઓ છને કાનો છાલ લખેલું આપ્યું છે, એમાં ક્યાંય તમને ક દેખાય છે? નહીં. તો આપણે એ શબ્દમાં મીંડું કરવાનું નથી. હવે એની બાજુનો ચિત્ર જુઓ, શેનું ચિત્ર છે? બતકનું. તો નીચે જુઓ બ ત ક, તો ક આપેલો છે, તો આપણે ક ઉપર ગોળ કરવાનું છે. ચાલો, થઈ ગયું. હવે છેલ્લું ચિત્ર જુઓ, શેનું ચિત્ર છે? તમે એમ કહેશો ઘરનું ચિત્ર છે, બરાબર છે. ઘરને બીજું શું કહેવાય? મકાન. તો નીચે જુઓ તમને મકાન એમ શબ્દ લખેલો આવ્યો છે, એમાં ક દેખાય છે? તો આપણે ક ઉપર મીંડું કરીશું. હવે ચાલો જ્યાં જ્યાં ક દેખાણો ત્યાં ગોળ કરી નાખ્યું, બરાબર. હવે એની પછી જુઓ, હવે તમને આપ્યો છે બ, તો પેલા ચિત્રમાં જુઓ, હા, બકરી બેનનું ચિત્ર આપ્યું છે ને, તો એની નીચે લખ્યું છે બકરી, શેનું ઉપર ગો કરીને આપ્યું છે? બ ઉપર. તો આપણે પણ બાકીના ચિત્રમાં જ્યાં બ દેખાય ત્યાં ગોળ કરવાનું છે. બીજું ચિત્ર જુઓ, શેનું ચિત્ર છે? હા, બદામનું. તો નીચે લખેલું છે બદામ, તો બ દેખાણો ને. તો હવે આપણે બ ઉપર મીંડું કરવાનું છે. એની પછીનું ચિત્ર, શેનું ચિત્ર છે? કાબરનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? કાબરનું. તો નીચે જુઓ શબ્દ લખેલો આપ્યો છે કાબર, તો આપણે બ દેખાય ત્યાં મીંડું કરવાનું છે. ચાલો, થઈ ગયું. હવે એની પછી તમને ચિત્ર આપ્યું છે બટન, બટનનું ચિત્ર આપ્યું છે, બરાબર. તો નીચે જુઓ બટન, એમાં બ દેખાય ત્યાં મીંડું કરવાનું છે. અને છેલ્લો ચિત્ર છે ચકલી, તો નીચે જુઓ ચકલી, એમાં ક્યાંય બ આવે નહીં, તો આપણે ચકલીની નીચે શબ્દમાં ક્યાંય મીંડું કરવાનું નથી. ચાલો, હવે એની પછી જુઓ કયો મૂળાક્ષર છે? હા,
આપણે હમણાં જ ગુજરાતી સ્વર શીખી ગયા, બરાબર? તો આ અ છે. તો જુઓ, સૌ પ્રથમ તમને અખરોટનું ચિત્ર આપ્યું છે, એની નીચે લખ્યું છે અખરોટ, ને શેમાં મીંડું કર્યું છે? અ ઉપર. તો હવે જુઓ, એની બાજુમાં શેનું ચિત્ર છે? ખાટા મીઠા આંબળા. ખાવ છો ને બધા? આંબળાની નીચે લખ્યું છે આંબોળા. તો તમને અ દેખાડો. હવે અ ઉપર મીંડું કરવાનું છે. હવે તમને ચિત્ર આપ્યું છે અનાનસનું. તો અનાનસમાં જુઓ, નીચે શબ્દમાં અ દેખાય છે, તો અ ઉપર ગોળ કરીશું. હવે તમને ચિત્ર આપ્યું છે તારાનું. તારાનું ચિત્ર આપ્યું છે, ટમટમતા તારલા. હવે એની નીચે જુઓ, તારા એવું લખેલું છે, છે ને? તો એમાં ક્યાંય અ આવે? હા, અ આવે નહીં, એટલે આપણે એ શબ્દમાં ગોળ કરવાનું નથી. હવે છેલ્લું ચિત્ર જુઓ, શેનું છે? અજગરનું છે. તો અજગરમાં નીચે જુઓ, શબ્દ આપ્યો છે અજગર, તો એમાં અ છે ને? તો અ શોધીને ગોળ કરવાનો છે. હવે એની પછીનું જુઓ, હવે તમને કયો મૂળાક્ષર આપ્યો છે? છ આપ્યો છે. તો છની સામે જેટલા ચિત્ર આપ્યા છે એની નીચેના શબ્દમાં જ્યાં જ્યાં તમને છ દેખાય ત્યાં ગોળ કરવાનું છે. તો જુઓ, સૌ પ્રથમ તમને છત્રીનું ચિત્ર આપ્યું છે, અને નીચે શબ્દમાં જુઓ છત્રીમાં છ મૂળાક્ષર ઉપર ગોળ કર્યું છે. હવે એવી જ રીતે એની બાજુના ચિત્રમાં જુઓ, શેનું ચિત્ર છે? છાપુ, છાપાનું ચિત્ર છે. તો એની નીચેના શબ્દમાં છ દેખાય ત્યાં મીંડું કરવાનું છે. હવે એની બાજુમાં જુઓ, શેનું ચિત્ર છે? તમે એમ કહેશો ટોપલીનું ચિત્ર છે. તો ટોપલીનું કહેવાય એને છાબડી કહેવાય. તો જુઓ, નીચે લખેલું છે છાબડી, તો ત્યાં છ પર ગોળ કરવાનું છે. હવે શેનું ચિત્ર છે? પાનનું ચિત્ર છે. તો પાનમાં ક્યાંય છ લખેલો હોય? નહીં ભાઈ, પાનમાં ક્યાંય છ આવે નહીં, તો આપણે એ શબ્દમાં ગોળ કરવાનું નથી. હવે જુઓ, છેલ્લું ચિત્ર છે રીછ. તો રીછમાં નીચે શબ્દ લખેલો છે એમાં છ દેખાય છે તમને? હા ભાઈ, તો આપણે છ શોધીને ગોળ કરવાનું છે. ચાલો, કમાં ગોળ થઈ ગયું, છમાં ગોળ થઈ ગયું, અમાય ગોળ થઈ ગયું અને બમાય ગોળ થઈ ગયું. હવે ક્યાંય ગોળ કરવાનું બાકી નથી. હવે પાના નંબર 54 ઉપર જુઓ, જોડકા જોડો. તો પહેલાં તમને ચિત્રો આપેલા છે એ જોવો. તો હા, જો શાકભાજીના ચિત્ર છે, ફળના ચિત્ર છે અને ફૂલના ચિત્ર છે. તો જુઓ, પહેલું જોડકું તમને આપ્યું છે, એમાં શું? બટેટાને રીંગણા સાથે જોડેલું છે. તો આપણે ચાલો હવે જોડકા જોડીશું. શાકભાજીને શાકભાજી સાથે, ફૂલને ફૂલ સાથે અને ફળને ફળ સાથે. ચાલો, હવે બટેટાને નીચે શેનું ચિત્ર છે? ગુલાબનું ચિત્ર છે. તો આ લાઈનમાં જુઓ, પહેલું ફૂલ ક્યાં આપ્યું છે? હા, ગલગોટાનું ફૂલ આપ્યું છે. તો ગુલાબને ગલગોટા સાથે જોડવાનું છે. હવે ગુલાબની નીચે શેનું ચિત્ર છે? સફરજનનું. તો સફરજનને કેરી સાથે જોડવાનું
છે ઉપર સૌથી ઉપર કેરી આપી છે એની સાથે જોડવાનું છે હવે આપ્યું છે ભીંડાનું ચિત્ર તો ભીંડાને અહીંયા કોબીજ સાથે જોડવાનું છે પછી જાસૂદનું ચિત્ર છે તો જાસૂદને અહીંયા બીજા ફૂલ સાથે ટગરીના ફૂલ સાથે જોડવાનું છે હવે દ્રાક્ષનું ચિત્ર છે તો દ્રાક્ષ એક ફળ કહેવાય તો દ્રાક્ષને ફળ એટલે કેળા સાથે જોડવાનું છે ચાલો જોડકા જોડાઈ ગયા સરસ મેં જેટલું હોમવર્ક આપ્યું છે એ બધું જ હોમવર્ક પાઠ્યપુસ્તકમાં કરી નાખવાનું છે